सर्वे हरि भक्तोने जय स्वामीनारायण। આજના વિડિયોમાં જોઈએ કે સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો તથા આશ્રિતો શા માટે સુખિયા દેખાય છે અને એમના માટે શ્રીજી મહારાજે પોતે સ્વયં પોતાના ગુરુ રામાનંદ સ્વામી પાસે કેવા બે વરદાન માંગેલા એ જોઈએ। જેતપુર ગામે શ્રી રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને જ્યારે ધર્મધુરા સોંપી ત્યારે ગુરુ રામાનંદ સ્વામીએ તેમને કંઈક વરદાન માંગવા માટે આદેશ આપ્યો ત્યારે સહજાનંદ સ્વામીએ હાથ જોડી અને બે વરદાન માંગેલા। શ્રીજી મહારાજે પેલું વરદાન એ માગ્યું કે હે સ્વામી, આ લોકમાં જ્યારે અંત સમય આવે મનુષ્યનો ત્યારે અગણિત વિછીઓના દંશની પીડા કરતાં પણ અધિક દુઃખ થાય છે તથા બીજી પણ શરીર સંબંધી જે જે પીડાઓ કહેવાય છે એ વેદનાઓનું દુઃખ જો તમારા ભક્તજનોને ભોગવવાનું લખ્યું હોય તો એ મને પ્રાપ્ત થાવ, પણ તમારા ભક્તો દુઃખી ન થાય એવું વરદાન મને આપો। અને તરત જ ફરીવાર બીજું વરદાન પણ માગી લીધું કે હે ગુરુવર્ય, તે જ રીતે આ લોકમાં ભગવદ્ ભક્તિ કરનારા તમારા ભક્તજનોને પોતાના કઠિન કર્મ સંજોગો વશાત ક્યારેય પણ અન્વસ્ત્રાદિ કે પીડા અવશ્ય ભોગવવાની લલાટમાં લખી હોય તો પીડા એ મને આવે, પણ તેઓ અન્વસ્ત્રે કરીને દુઃખી ન થાય। આ બે વરદાન જે અધ્યાત્મ જગતના ઇતિહાસમાં અમર થઈ ગયા, વિશ્વના સમગ્ર માનવ જાતના ધાર્મિક યા આધ્યાત્મિક ઇતિહાસમાં જેનો જોટો ન જોવા મળે એવા અદ્વિતીય અને વિરલ વરદાનો છે। ભગવાન શ્રી સ્વામિનારાયણના જીવન કાર્ય સંદેશ અને તેઓએ સ્થાપેલા શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયને યથાર્થ સમજવા માટે આ બે વરદાનો ચાવીરૂપ છે। આ બે વરદાન આપતા રામાનંદ સ્વામી આ ભક્ત વત્સલ શિષ્યને નિહાળતા રહી ગયા અને ઉપસ્થિત ભક્તો અને આમંત્રિત નગરજનો સૌ અધમ ઉદારક સહજાનંદ સ્વામીની કલ્યાણની ભાવના જોઈ અને દંગ રહી ગયા। આખા સભા મંડપમાં જાણે શીતલ દિવ્યતાનો મેઘ વરસી રહ્યો હતો। આમ ભગવાન શ્રી સહજાનંદ સ્વામીએ વરદાનમાં બીજાનું દુઃખ માગ્યું, પણ વૈભવ વિલાસ માગ્યો નહીં। આમ સહજાનંદ સ્વામીએ આ બે વરદાન થકી રામાનંદ સ્વામી પાસેથી પોતાના ભક્તજનોનું દુઃખ અને દરિદ્ર માગી લીધું। આમ સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો જે નિષ્ઠાથી ભાવપૂર્વક શ્રદ્ધા ભક્તિથી ભગવાનની સેવા પૂજા કરે છે તે ક્યારેય દુઃખી થતા નથી। જય સ્વામિનારાયણ।